नमस्ते विद्यार्थी मित्रों, स्काय इंटरनेशनल मोंटेसरी स्कूल ना ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। धोरण 4 विषय आसपास प्रकरण नंबर 7 रियानी ट्रेन मोड़ी पड़ी एम आपणे स्वाध्याय पोथी जोईशुं। स्वाध्याय पोथी में सौथी पहला विकल्पों में नंबर 1 कई नदी गुजरातनी सौथी मोटी नदी छे, तो एमा आवशे ब नर्मदा नदी गुजरातनी सौथी मोटी नदी छे। नंबर 2 नर्मदा नदी पर भरूच पासे बांधेला जूना पुलनुं नाम शुं छे, तो जूना पुलनुं नाम हतुं गोल्डन ब्रिज। नंबर 3 सूरतनी बाजूमां थईने कई नदी वहे छे, तो सूरतनी बाजूमां थईने तापी नदी वहे छे, एटले शुं आवशे ड। नंबर 4 पर्वतनी अंदरथी रेलवे मार्ग पसार करवा माटे शुं बनाववामां आवे छे, तो बोगदू एटले के टनल बनाववामां आवे छे। सूरत शहर कया उद्योग माटे जाणीतुं छे? सूरत शहर हीरा उद्योग माटे जाणीतुं छे, तो एमां आवशे क। नंबर 6 वडोदरा स्टेशनथी उपड़ेली रियानी ट्रेन कया स्टेशन पर ऊबी रही? तो एमां आवशे सूरत, सूरत स्टेशने ऊबी रही। खाली जग्याओ जोईए। खाली जग्या स्टेशनथी रियानी ट्रेन 2 કલાક મોડી ઉપડી, તો કયા સ્ટેશનથી? તો વડોદરા સ્ટેશનથી। નંબર 2 એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ખાલી જગ્યાવાળા પુલ હતા, તો સીડીવાળા પુલ હતા। નંબર 3 રેલવે કર્મચારીઓ પાઇપ ખાલી જગ્યા વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા હતા, તો એમાં આવશે પાઇપ વડે। નંબર 4 ટ્રેન આવવાની હોય ત્યારે સડક માર્ગનો રસ્તો ખાલી જગ્યા વડે બંધ કરવામાં આવે છે, તો તમને બધાને ખબર જ છે ફાટક વડે। નંબર 5 નર્મદા નદીનું પાણી ખાલી જગ્યા દ્વારા દૂરના વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે, તો નહેર દ્વારા। નંબર 6 નર્મદા ખાલી જગ્યા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે, તેમાં આવશે નર્મદા નદી ઉપર, બરાબર। હવે આપણે ખરા ખોટા જોઈએ। અમદાવાદ સ્ટેશનથી રિયાની ટ્રેન 2 કલાક મોડી ઉપડી, એમાં આવશે ખોટું। નંબર 2 વડોદરા સ્ટેશન પર રિયાને તેના પપ્પાએ રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવી, તો આવશે સાચું। નંબર 3 રિયાની ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસે ઊભી રહી, તો આવશે ખોટું, ટ્રેન ઊભી રહી નહોતી। નંબર 4 ફાટક બંધ હોય ત્યારે સડક માર્ગના વાહનો ઊભા રહે છે, એમાં આવશે સાચું। નંબર 5 વડોદરાથી ભરૂચ જતા રિયાએ ટ્રેનમાંથી તાપી નદી જોઈ, તો એમાં આવશે ખોટું। હવે તમારી સ્વાધ્યાય પોથીમાં છે કે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે, તો હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, બંગાળી, મરાઠી અને પંજાબી, આ બધી ભાષાઓ છે, અને આ બધી ભાષાઓમાં પણ ગુજરાતના લોકો બોલતા હોય છે। હવે ગામ કે શહેરનું નામ લખવાનું છે વખણાતી વાનગી અને વખણાતી ચીજવસ્તુ, તો પાલનપુરમાં કઈ વાનગી વખણાય છે? તો શેકેલા માવાના પેડા અને ચમચમ, અને વખણાતી ચીજવસ્તુ હીરા અને અત્તર। એવી જ રીતે ડીસા શહેરમાં ટીકડી ભજીયાની વાનગી ખૂબ જ વખણાતી છે, અને વખણાતી ચીજવસ્તુમાં છે બટાકા। તેવી જ રીતે પાટણ શહેરમાં વાનગી છે દેવડા અને ચીજવસ્તુ છે પટોળા। હવે આ બધા સેવકો આપેલા છે અને તેમના નામ લખવાના છે, તેઓ શું કામ કરે છે તે લખવાનું છે, તો તમારે અહીંયા જુઓ સેવકોના નામ અને તેઓ શું કામ કરે છે,
तो पहलू छे कूली एटले के हमाल। तो कूली शू काम करे तो तमारे लखवानुं छे के हमाल लोकोना सामान उपाड़े छे अने तेमने मदद करे छे। बीजा नंबर में छे गार्ड। तो ट्रेनना सौथी पाछळना विशेष डब्बामां बेसे छे, ते ट्रेनने चलाववा माटे लीली झंडी अथवा बेटरीथी संकेत आपे छे अने ते ट्रेननो इन्चार्ज होय छे। नंबर ત્રણ એન્જિનિયર ડ્રાઈવર। તો તે ટ્રેન ચલાવે છે, એનું કામ ટ્રેન ચલાવવાનું છે। એના પછી નંબર 4 ટિકિટ ચેકર। તો ટિકિટ ચેકર શું કામ કરે છે? તો મુસાફરોની ટિકિટ તપાસે છે અને ખાતરી કરે છે કે વગર ટિકિટે મુસાફરી કરનારને દંડ કરે છે। એના પછી છે રેલવે પોલીસ। તો રેલવે અને મુસાફરોની સુરક્ષા કરે છે। નંબર 6 સફાઈ કામદાર। તો ટ્રેન તથા રેલવે પ્લેટફોર્મની સફાઈ કરે છે। એના પછી છે ટિકિટ આપનાર। તો ટ્રેનમાં મુસાફરી કરવાની ટિકિટ વેચે છે અને આપે છે। હવે પ્રશ્નોના જવાબ એક બે વાક્યના। એમાં નંબર 1 વડોદરાથી વાપીની વચ્ચે રિયાએ કયા કયા સ્ટેશન જોયા? તો વડોદરાથી વાપીની વચ્ચે રિયાએ સુરત, નવસારી અને વલસાડ સ્ટેશન જોયા। નંબર 2 રિયાની ટ્રેન કઈ કઈ નદી ઉપરના પુલ પરથી પસાર થઈ હતી? તો રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી। નંબર 3 રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક ક્યારે બંધ રાખવામાં આવે છે? તો ટ્રેન જ્યારે પસાર થવાની હોય તે સમયે રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક બંધ રાખવામાં આવે છે। નંબર 4 નર્મદા નદી પર ભરૂચ પાસે કયા બે પુલ આવેલા છે? તો નર્મદા નદી પર ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ, એમ બે બ્રિજ આવેલા છે। નંબર 5 રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારોમાં શું શું જોયું? તો રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારોમાં લીલા પાકવાળા ખેતરો, કેળાની ખેતીવાળા ખેતરો અને લીલાછમ વૃક્ષો જોયા। નંબર 6 સુરત શહેર કયા ઉદ્યોગો માટે જાણીતું છે? તો સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે। નંબર 7 સુરત શહેરની કઈ મીઠાઈ પ્રખ્યાત છે? તો સુરત શહેરની સુતરફેણી અને ઘારી મીઠાઈ પ્રખ્યાત છે। નંબર 8 તમિલનાડુ રાજ્યના પુરુષો શું પહેરે છે? તો તમિલનાડુ રાજ્યના પુરુષો પહેરણ કે જબ્બો અને નીચે લુંગીની જેમ સફેદ ધોતી પહેરે છે। નંબર 9 મરાઠી સ્ત્રીઓ કેવી સાડી પહેરે છે? તો મરાઠી સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે છે। પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે દરેકે। નંબર 10 ગુજરાતનું સૌથી મોટું અને બીજા નંબરનું સૌથી મોટું શહેર કયું કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ અને બીજા નંબરનું સૌથી મોટું શહેર સુરત છે। હવે અહીંયા જુઓ, રિયાએ વડોદરા સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી? તો રિયાએ વડોદરા સ્ટેશન પર, આ કયા પ્રશ્નો છે? થોડા મોટા, એક વાક્યના નહીં, આ બે વાક્યના પ્રશ્નો છે। રિયાએ વડોદરા સ્ટેશન પર ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, પછી લોકરની સુવિધા, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન વગેરે સ્થળોની મુલાકાત લીધી। નંબર 2 રિયાએ ફાટક પાસે શું શું જોયું? તો રિયાની ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ ત્યારે રિયાએ જોયું કે ત્યાં લોકો ફાટકની બંને બાજુ
ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા. ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર તેમજ માલસામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા, જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું પણ હતું. કેટલાક લોકો જોખમ ખેડી ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભેલા હતા. બરાબર. નંબર 3, ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે? આ તમારે 3-4 વાક્યના પ્રશ્નો હોય તો એમાં આટલો જવાબ તમારે લખવો પડે. જે ટ્રેન જે સ્ટેશનથી ટ્રેન ઉપડતી હોય ત્યાંથી ટ્રેનના દરેક ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ મુસાફરો ટોયલેટ અને બાથરૂમ તથા હાથમાં ધોવા કરે છે. ટ્રેનમાં વીજળી માટે જનરેટરની વ્યવસ્થા હોય છે, જેનાથી પંખા અને લાઇટ ચાલુ થાય છે. કેટલીક ટ્રેનમાં વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપર સળિયા જેવા વાયર લગાવી વીજળી મેળવી ટ્રેનની ઝડપ વધારી શકાય છે. આવી ટ્રેન ભારતના મોટા શહેરો વચ્ચે ખૂબ જ ઉપયોગી છે. નંબર 4, તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે અને તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારીને લખવાનું છે. તો અમારા વિસ્તારમાં બનાસ, સરસ્વતી, અર્જુની અને સીપુ નદીઓ આવેલી છે. એમાંથી બનાસ નદી પર ડીસાથી થરાદ જવાના રસ્તા પર પુલ બાંધેલો છે, તેનું નામ બનાસ પુલ છે. તથા સરસ્વતી નદી પર વડગામથી પીલુચા ગામ નજીક પુલ બાંધેલો છે. નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારો અને લખો. તો નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવરજવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. નદીમાં બારેમાસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય, આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડા પર જવામાં ખૂબ જ તકલીફ પડે છે. આ સમસ્યાઓના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવામાં આવે છે. તમે કયા કયા શહેરો જોયા છે, ત્યાં તમે શું શું જોયું તે વિચારીને લખવાનું છે. તો મેં સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, પાટણ અને વડોદરા શહેર જોયા છે. સિદ્ધપુરમાં મેં રુદ્ર મહાલય, બિંદુ સરોવર અને કાર્તિકેય મંદિર, ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર, મહેસાણામાં દૂધસાગર ડેરી તથા વોટર પાર્ક, અમદાવાદમાં કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય, નગીના વાડી, રિવરફ્રન્ટ, સિદ્ધિ સૈયદની જાળી, હઠીસંગના દેરા, પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, સાયન્સ સિટી, સરખેજનો રોજો, નેહરુ બ્રિજ પાસે ફરતી હોટલ, પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, અને વડોદરામાં કમાટીબાગ, સયાજીરાવ મહેલ અને મ્યુઝિયમ વગેરે સ્થળો જોયા છે. તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે? તો મેં અલગ અલગ પ્રદેશના લોકોને જુદા જુદા પ્રકારના પોશાક પહેરતા જોયા છે, જેમાં ગુજરાતમાં સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કે સાડી, ચણિયો અને કબજો પહેરે છે. પુરુષો પેન્ટ, શર્ટ કે લુંગી પહેરણ અથવા ધોતિયું જબ્બો પહેરે છે. કેટલાક લોકો માથા પર પાઘડી કે ટોપી પણ પહેરે છે. કચ્છ વિસ્તારની સ્ત્રીઓ મોટા ઘેરવાળો ઘાઘરો અને કબજો પહેરે છે, માથે ઓઢણી ઓઢે છે. પુરુષો નાળાવાળી ચોરણી પહેરણ કે અંગરખું પહેરે છે, તેમજ માથે ટોપી, ફાળિયું કે પાઘડી પહેરે છે. નંબર 8,
અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો, સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેશો? તો જ્યારે ટ્રેનની મુસાફરી કરવાની હોય તે સમયે સમય પસાર કરવા માટે ઇન્ડોર રમતો જેવી કે સાપસીડી, ચેસ, લૂડો, પત્તા, કોડીઓ, ચક્કા, વાર્તાની ચોપડીઓ, સ્વાધ્યાય બુક, છાપું, હેડફોન, પછી પઝલ વગેરે વસ્તુઓ સાથે લઈશું. ઇન્ડોર રમતો એટલે કે જે ઘરમાં રમાતી રમતો હોય તેને ઇન્ડોર રમતો કહેવાય, અને આઉટડોર રમતો એટલે કે જે ઘરની બહાર મેદાનમાં રમાતી હોય તેને આઉટડોર રમતો કહેવામાં આવે છે. હવે તમારી સ્વાધ્યાય પોથીમાં ઘડિયાળો કયો ટાઈમ બતાવે છે તે તમારે લખવાનું છે. તમને બધાને ઘડિયાળ તો જોતા આવડતી જ હશે. પહેલી ઘડિયાળ છે તેમાં 9 વાગ્યા છે, બીજી ઘડિયાળ છે તેમાં મોટો કાંટો 12 ઉપર અને નાનો કાંટો 5 ઉપર છે, એટલે 5 વાગ્યા છે. એના પછી ત્રીજી ઘડિયાળમાં નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 12 ઉપર છે, એટલે 7 વાગ્યા છે. અને છેલ્લી ચોથા નંબરની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? નાનો કાંટો 10 ઉપર અને મોટો કાંટો છે 5 ઉપર, એટલે 10:25 થઈ છે. બરાબર. છેલ્લા વિકલ્પો છે એમાં જુઓ, વડોદરા સ્ટેશન પર રિયાને તેના પિતાએ શું બતાવ્યું? તો રેલવેની સુવિધાઓ બતાવી. નંબર 2, ખુલ્લા ફાટકમાંથી પસાર થતાં કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો આવશે ડ, ફાટકમાંથી પસાર થતી વખતે ડાબી અને જમણી બાજુ જોવું જોઈએ. નંબર 3, ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરને ટિકિટ ચેકર શું કરે છે? તો દંડરૂપે રૂપિયા વસૂલીને રસીદ આપે છે, દંડ કરે છે. નંબર 2 આવશે. નંબર 4, વડોદરા શહેરની નજીક કઈ નદી વહે છે? તો વડોદરા શહેરની નજીક વિશ્વામિત્રી નદી વહે છે, એમાં આવશે બ. હવે આખી સ્વાધ્યાય પોથીનો આપણે વિડીયો જોયો, તો વિડીયો જોઈ અને પછી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સ્વાધ્યાય પોથીમાં 7મો પાઠ પૂર્ણ કરવાનો છે. આભાર.